બે પાઠ પૂર્ણ થયા આજે હવે પાઠ 3 આટલા બધા રમકડા શું નામ છે પાઠનું આટલા બધા રમકડા રમકડા તો તમને બધાને ખબર હશે કે રમકડા એટલે શું તમે લોકો રમતા જ હશો રમકડા હા તો આપણે આજે પાઠ 3 આટલા બધા રમકડા વિશે સમજણ મેળવીએ તો ચાલો એની અંદર આપણે એક નાનકડું એવું ગીતડું આપેલું છે તો આપણે બધા ગીતડું ગાઈએ તમે લોકો પણ મારી સાથે ગાજો તો ચાલો ટર ટર ડમ 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 કરો રમકડા કૂચ કદમ ટર ટર ડમ 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 કરો રમકડા કૂચ કદમ હાથી ભાઈ ચાલે આગ પાછળ ઊંટ સવારી ખડક ખડબડ ઘોડો દોડે નેસી છટા અમારી ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કૂચ કદમ ટર ટર ડમ 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 કરો રમકડા કૂચ કદમ શું કહે છે ટર ટર ડમ 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 કરો રમકડા કૂચ કદમ હાથી ભાઈ ચાલે આગળ હાથી ભાઈ સૌથી આગળ ચાલે છે અને પાછળ ઊંટ સવારી એમની પાછળ ઊંટ સવારી છે ખડાક ખડબડ ઘોડો દોડે કોણ દોડે છે ખડાક ખડબડ ઘોડો દોડે છે ને નેસી છટા અમારી ચલો સૈનિક એટલે કે ચાલો ફટાફટ નેસી ચાલો સૈનિકો કદમ કદમ કે સૈનિકો તમે કદમ કદમ ફટાફટ ચાલો કરો રમકડા કૂચ કદમ ટર ટર ડમ 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 કરો રમકડા કૂચ કદમ જોયું મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે એક આપણે વાર્તા સમજીએ તો વાર્તાનું નામ છે રમકડાવાળા રૂપેશ કાકા શું નામ છે વાર્તાનું રમકડાવાળા રૂપેશ કાકા તો બધાનું ધ્યાન મારી તરફ એક હતા રૂપેશ કાકા કોણ હતું રૂપેશ કાકા એક હતા રૂપેશ કાકા એમને બાળકો ખૂબ જ ગમે એ રૂપેશ કાકા હતા એમને બાળકો ગમતા હતા અને રૂપેશ કાકાના સંતાન હતા એ અમેરિકા રહેવા ગયા રૂપેશ કાકાને બાળકો હતા સંતાનો એટલે કે બાળકો રૂપેશ કાકાને બાળકો હતા પણ એ લોકો ક્યાં રહેતા હતા એમના બાળકો અમેરિકા રહેતા હતા તો રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેતા હતા પછી તેમને કંઈ ગમતું નહોતું કારણ કે ઘરમાં એકલા પડી ગયા એમના બાળકો અમેરિકા જતા રહ્યા એટલે રૂપેશ કાકા એકલા વધ્યા એટલે એમને પોતાને એટલું ગમતું નહીં રૂપેશ કાકાને ઘરે ઘણા બધા રમકડા હતા રૂપેશ કાકાના ઘરે ઘણા બધા શું હતા રમકડા હતા તો વિદ્યાર્થી મિત્રો શું હતું રૂપેશ કાકાના ઘરે રમકડા હતા ઘણા બધા રૂપેશ કાકાએ આસપાસના બાળકો પોતાના ઘરે બોલાવાને એક રૂમમાં રમકડા ગોઠવ્યા રૂપેશ કાકાએ શું કર્યું પોતાના આજુબાજુ કોઈ બાળકો રહેતા હોય તો એમને બોલાવ્યા અને એક રૂમમાં એમને શું કર્યું એક રૂમ લઈ અને એક રૂમમાં રમકડા બધા ગોઠવી લીધા પછી એમને રૂપેશ કાકાએ અને તે રૂમનું નામ આપ્યું ટોય હાઉસ શું નામ આપ્યું ટોય હાઉસ પછી એમને પોતાના ઘરનું નામ આપી દીધું ટોય હાઉસ શું કર્યું એક રૂમને રૂમની અંદર સરસ રમકડા ગોઠવી લીધા આજુબાજુના છોકરાઓને બોલાવ્યા અને રૂમનું નામ આપ્યું ટોય હાઉસ એટલે કે ટોય એટલે કે રમકડા હાઉસ એટલે કે ઘર એટલે કે ટોય હાઉસ નામ આપી દીધું પછી ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી આ ટોય હાઉસમાં બાળકો રોજ જતા રમવા પણ બાળકોને ખૂબ જ મજા પડતી આ બધા આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું શું કર્યું આ રમકડા બધા હતા એ બાળકોને ઘરે લઈ જવા રમવા માટે ઘરે આપવા માટે એક પાટિયું હતું એ આવતા પાટિયું છે પાટિયા પર એમણે લખ્યું કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ શું લખ્યું એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ અક્ષય અને શ્રીકાંત બે પાક્કા ભાઈબંધો એટલે કે મિત્રો દોસ્તારો સ્વતા અક્ષય અને શ્રીકાંત કોણ કોણ પાક્કા ભાઈબંધ હતા અક્ષય અને શ્રીકાંત અક્ષય અને શ્રીકાંત બંને પાક્કા એટલે કે આમ જીગરી એકદમ તમારા હોય પાક્કો દોસ્તાર એ રીતે એકદમ પાક્કા ફ્રેન્ડ દોસ્તાર હતા ભાઈબંધ હતા અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ ગમી ગયું અક્ષય હતો એને રૂપેશ કાકાનું ટોય હાઉસ બહુ ગમી ગયું
એટલે તેન તે ત્યાં ઘણીવાર રમવા જાય. અક્ષય ત્યાં શું કરે, ઘણીવાર રમવા જાય એટલે ટોય હાઉસ ગમ્યું, રમકડા બધા ગમી ગયા એટલે તે ઘણીવાર ત્યાં રમવા જતો. પણ શ્રીકાંત તેની સાથે ન આવે, શ્રીકાંતને ગમતા નહીં એટલે શ્રીકાંત તેની સાથે જતો નહીં. એ આખો દિવસ મોબાઈલ જ રમ્યા કરે. શ્રીકાંતને તો ખાલી શું ગમતું, મોબાઈલ જ. એટલે એ આખો દિવસ રમકડા ટોય હાઉસમાં જતો નહીં, પણ આખો દિવસ પોતાનો મોબાઈલ લઈ અને બેઠો બેઠો આખો દિવસ મોબાઈલ રમ્યા કરે. એ ટોય હાઉસમાં જતો નહીં શ્રીકાંત. અક્ષય પોતાનું પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આપ્યું. અક્ષય પાસે એક વિમાન હતું. શું હતું? વિમાન હતું. તો એ વિમાન શું કર્યું, અક્ષયે રૂપેશ કાકાને આપતા આવ્યું. ત્યાં શું લખ્યું હતું પાટિયા ઉપર, કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ. એટલે અક્ષય શું કર્યું, એનું એક વિમાન આપતા આવ્યો અને ત્યાં તેની બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો. શું કર્યું, એક રમકડું આપતા આવ્યો અને બીજા બે રમકડા લેતા આવ્યો. તો એક જેસીબી લાવ્યો અને એક બીજું બોલતું વાંદરું. શું લાવ્યું અક્ષય, એક વિમાન આપીને બે રમકડા લાવવાના હતા, તો શું શું લાવ્યું એ, એક જીસીપી લાવ્યો અને બીજું બોલતું વાંદરું. તો અક્ષય ઘરે આવ્યો. અક્ષય ઘરે આવે, બોલતું વાંદરું શ્રીકાંતને રમવા આપે છે. જે બોલતું વાંદરું હતું એ શ્રીકાંતને રમવા આપે છે. શ્રીકાંતે પહેલાં તો ના પાડી કે ના, મારે નથી રમવું. પણ જેવું જોઈએ કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ તેવું બોલે. પહેલાં એને ના પાડી, પણ જેવું જોયું એને તરત જોયું. આપણે કેવું કે તરત જોયું એટલે એવું વાંદરું કેવું હતું કે આપણે જેવું બોલીએ સામે વાંદરું પણ એવું બોલે. એટલે એને જેવી ના પાડી એટલે વાંદરાએ પણ ના પાડી સામે, એટલે એને નવાઈ લાગી. તરત એને રમકડું પછી હાથમાં પકડ્યું, તરત તે જોવા લાગ્યું એવું બોલે. એટલે પણ તરત એને મોબાઈલ મૂકી દીધો અને વાંદરું વાંદરા સાથે વાતચીત ચાલુ કરી. શું કરે છે, એનો મોબાઈલ હતો એ સાઈડમાં મૂકી દે છે અને પછી એ વાંદરું પકડે છે હાથમાં અને વાંદરા જોડે એ વાતો કરવા લાગે છે. શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે. જેવું શ્રીકાંત બોલે એવું વાંદરું પણ બોલે. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે ભરાય. એવું હતું વાંદરું કે જેવું આપણે કરીએ એવું સામે વાંદરું કરે. તો વાંદરું આપણે ગુસ્સે થયા હોય તો વાંદરું પણ સામે ગુસ્સે એકદમ ભરાઈ જાય. તો શ્રીકાંત ગુસ્સે થયો તો વાંદરું પણ એકદમ ગુસ્સે ભરાય છે. દાંત કાઢે એ પણ દાંત કાઢે, જો આપણે હસીએ ને તો પણ સામે તે હસે જ. અક્ષયને પણ આ જોઈને ખૂબ જ મજા આવી. અક્ષયને આ જોઈને ખૂબ જ મજા આવી. તેને શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ. શું કહ્યું અક્ષયે શ્રીકાંતને કહ્યું કે તું પણ મારી સાથે એકવાર ચાલ રૂપેશ કાકાના ઘરે, આવા તો અનેક રમકડા છે. શું કહે છે કે તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે, આવા તો અનેક રમકડા છે. શ્રીકાંતને પણ ટોય હાઉસ જોવાનું બહુ મન થયું. શ્રીકાંતને પણ આ ટોય હાઉસ જોવાનું મન થઈ ગયું કે ચાલો આ વાંદરું સરસ આપણું બોલે છે, આવો આપણે જેવી એક્ટિંગ કરે છે, આપણે જો સામે સામે આપણે જેવું કરે છે તો બીજા તો રમકડા કેવા સરસ હશે. તો એને પણ ઈચ્છા થઈ ગઈ કે સારું ચાલ હું પણ તારી સાથે આવું. તો અક્ષય અને શ્રીકાંતને બંને જાય છે. એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો. શ્રીકાંત પણ અક્ષયની સાથે ત્યાં રૂપેશ કાકાના ઘરે ગયો ને પોતાનો મોબાઈલ ત્યાં આપી દીધો. મોબાઈલ જે રમતો હતો એ મોબાઈલ ત્યાં આપી દીધો અને ગળથોલિયા મારતું ગલુડ્યું અને વાતો કરતું પોપટ લાવે. શું લાવ્યો, ગળથોલિયા એટલે ગોલેટિયા મારતું એવું ગલુડ્યું હતું, એ ગલુડ્યું લાવ્યો અને વાતો કરતો પોપટ લાવ્યો. જે વાતો કરે એ પોપટ એ પણ લાવ્યો. એક રવિવારે શ્રીકાંતે અક્ષય અને અક્ષયની બેન ઊંચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. કોણ કોણ પહોંચ્યું, અક્ષય શ્રીકાંત અને અક્ષયની બહેન રૂચા, આ ત્રણેય જણા પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. ટોય હાઉસમાં જ્યાં જો ત્યાં રમકડા છે રમકડા. એ ટોય હાઉસમાં તમે જ્યાં જુઓ ત્યાં બધી જ બાજુ રમકડા હતા. ચાવીવાળા રમકડા, રીમોટ વાળા, તાળી પાડતા, કૂક્કા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાતા, આવા અનેક રમકડા હતા. કેવા અલગ અલગ પ્રકારના હતા, કેવા હતા, કેવા કેવા પ્રકારના હતા રમકડા, તાળીઓ પાડતા, ચાવીવાળા, રિમોટવાળા, કૂક્કા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આવા અનેક જ રમકડા હતા. તો
અને રમકડા અલગ અલગ પ્રકારના જોઈ આ બધા ત્રણે ત્રણ બાળકો હતા અક્ષય શ્રીકાંત અને ઋચા ત્રણે ખુશ થાય છે ટ્રેનથી રમે ડિંગડીને રમાડે રિમોટથી ગાડી ચલાવે ઇંચને નવડાવે ગરુડાને દોડાવે અસરમાં રસોઈ બનાવે આમ અનેક રીતે બાળકો આનંદ આનંદ કરવા લાગ્યા બાળકો બધા રમકડા આવા ઘણા બધા રમી ટ્રેનથી રમ્યા ડિંગડીથી રમ્યા અને મોટાળી ગાડી ચલાવી ઇંચને નવડા ગરુડે દોડા આ બધા રમકડા રમી અને એકદમ થઈ ગયા આનંદ એટલે કે એમને મજા પડી ગઈ એટલે ખુશ ખુશ થઈ ગયા તો ઋચાએ તો શિક્ષક બનીને બધા રમકડાને ભણવા બેસાડ્યા શું કર્યું ઋચાને તો શિક્ષક બની ગઈ એને રમકડા ખૂબ જ ગમી ગયા એટલે શું કર્યું એને શિક્ષક બનવાનો શોખ હતો એટલે શિક્ષક બની ગઈ અને બધા જ રમકડાને એની આગળ ભણવા બેસાડી દીધા બોલતું વાંધવું પણ ભણવા બેઠું જે બોલતું વાંધવું હતું એને પણ ભણવા બેઠા બેસાડ્યું ઋચાને ઋચા જેવું બોલે એવું વાંધવું પણ બોલે ઋચાબેન જેવું બોલે એવું વાંધવું પણ બોલે પોતાના ચાળક પાડે એટલે બેનને એ ક્લાસની બહાર ઊભું રાખી દીધું આપણે કેવું હતું મસ્તી કરો બેન બહાર રાખે ને હા તમને કેવું સજા કરે એ રીતે એને પણ ઋચાએ શું કર્યું કે એ એના ચાળક પાડતું હતું વાંધવું વાંધવું તો નકલી રમકડું હતું ખાલી એ કેવું હતું કે બોલતું વાંધવું જેવું માણસ બોલે વ્યક્તિ બોલે સામે એવું એ બોલતું એટલે ઋચાના ચાળક પાડે એને તો એટલે ઋચાએ શું કર્યું વાંદરાને ક્લાસની બહાર મોકલી દીધું પણ અક્ષય સાફની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી અક્ષય શું કર્યું સાફ જમીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી બારી પાસે એક કબૂતર ઊંચાઈ જોયું બારી હશે ત્યાં બારી પાસે એક ઊંચાઈ શું જોયું કબૂતર જોયું અને એ તો એને દોડી અને લેવા ગઈ શું કર્યું ઋચા કબૂતરને દોડીને લેવા ગઈ ત્યાં તો કબૂતર ઉડી ગયું એને એવું હતું કે કદાચ રમકડાનું હશે ઋચાને શું હતું કદાચ આ બારીમાં કબૂતર બેઠું એ રમકડાનું હશે પણ ના કબૂતર હસલી હતું એટલે કબૂતર ઋચા જે કબૂતરને પકડવા જાય છે તરત જ કબૂતર ઉડી જાય કબૂતરને પકડે છે કબૂતર પકડવા દે ના પકડવા દે એટલે કબૂતર તરત જ ઉડી જાય છે અને એ રમકડું હશે કરીને બધા હસી પડ્યા પછી બધા બાજી બેઠા હતા બધા હસવા માટે એ રમકડું સમજીને પકડવા ગયું એટલે કબૂતર ઉડી ગયું એટલે બધા એને હસવા માટે ઋચા પણ ખૂબ હસી ઋચા પણ હસી પડી તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાર્તા સમજ્યા એમાં તમને સમજણ પડી ને હા તો હવે આપણે એક કવિતા વાર્તા જોઈ તો હવે આપણે બીજું એક નાનકડું એવું કવિતા છે તો એ કવિતા આપણે હવે ચલો જોઈએ રંગબેરંગી રમકડાની ગાડી આવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે રંગબેરંગી રમકડાની ગાડી આવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે લાવી વાઘ લાવી વાંદરા લાવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે રંગબેરંગી રમકડાની ગાડી આવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે છુક છુક એન્જિન ગાડી લાવી પમ પમ કરતી મોટર લાવી ઉડતું વિમાન લાવી સાયકલ લાવી ફુગ્ગાને ફરફરિયા સાથે મોર લાવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે રંગબેરંગી રમકડાની ગાડી આવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે પીપુડા પિસ્તોલ લાવી નાનો એવો ડોલ લાવી ફર ચક ડોળ લાવી બેન માટે ઢોલ લાવી નાની મોટી ડિંગલીઓ સાથે વિસલ લાવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે રંગબેરંગી રમકડાની ગાડી આવી રે નાના મોટા જોવા ચાલો શું
વિદ્યાર્થી મિત્રો તમે કવિતા જોઈ કવિતા મજા આવી ને હા ચલો આપણે કવિતા વે સમજી લઈએ તો રંગબેરંગી રમકડા તો રંગબેરંગી રમકડાની ગાડી આવી રહી કેવી આવે છે એકદમ રંગબેરંગી અલગ અલગ પ્રકારના કલરના બધા રમકડાની ગાડી આવે છે નાના મોટા ચાલો જોવા સુસુલ આવી રહી કે નાના મોટા બધા ચાલો જોવા આ રમકડાની ગાડી સુસુલ આવી છે હાથી ઘોડા ઊંટ લાવી સુલાવી હાથી ઘોડા ઊંટ લાવી ચકલી પોપટ મેના લાવી ચકલી પોપટ મેના લાવી દડા સાથે બેટ લાવી રીંછ લાવી વાઘ લાવી વાંદરા લાવી રેમ સુસુલાવી છે હાથી ઘોડા ઊંટ લાવી ચકલી પોપટ મેના લાવી દડા સાથે બેટ લાવી રીંછ લાવી વાઘ લાવી વાંદરા લાવી રે નાના મોટા બધા ચાલો આપણે જોવા જઈએ છુક છુક એન્જિન ગાડી લાવી સુલાવી છુક છુક એન્જિન ગાડી લાવી પમ પમ કરતી મોટર આવી પમ પમ કરતી મોટર પર લાવી છે ઉડતું વિમાન લાવી આકાશમાં ઉડતું એકદમ આકાશમાં બધું ઊંચે ઉડતું વિમાન લાવી છે નાની મોટી સાયકલ લાવી નાની મોટી સાયકલ પણ લાવી છે ફુગ્ગાને ફરફરિયા સાથે મોર લાવી રહી ફુગ્ગાને ફરફરિયા સાથે મોર લાવી છે પીપોડા પિસ્તોલ લાવી પીપોડાને પિસ્તોલ લાવી ફરતું ચકડોળ લાવી ફરતું ચકડોળ આવે ને હા એ ચકડોળ લાવી છે બેન માટે ડોલ લાવી બેન માટે ડોલ લાવી નાની મોટી ઢીંગલીઓને વિસલ લાવી રહી નાની મોટી ઢીંગલીઓ અને વિસલ પેલી વિસલ વગાડવાની આવે ને સોટી આપણે કહેતા હોઈએ ને લાવી છે નાના મોટા ચાલો જોવા સુસુ લાવી રે તો વિદ્યાર્થી મિત્રો આપણે કવિતા સમજ્યા કવિતામાં તમને સમજણ પડી તો આપણે શું ભણ્યા છે એક નાનકડું ગીતડું વાર્તા અને આ બીજી એક કવિતા પણ આપણે જોઈ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આવે તમારે ધ્યાનથી જોવાનો રહેશે